કડોદરા જીઆઈડીસી પોલીસે આરોપીઓના ઘરે રેડ પાડી ચોરીનો મુદ્દામાલ સહિત 1 લાખથી વધુ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કડોદરા પોલીસે આજરોજ અનોખા ચોરોની ધરપકડ કરી હતી. આ ચોરો માત્ર ફાર્મ હાઉસને જ નિશાન બનાવતા અને જે ફાર્મ હાઉસ પર ડીશ લગાવી હોય એ જ ફાર્મમાં ચોરી કરતા અને ફાર્મ હાઉસમાંથી ટીવી અને ફ્રીજની કરતા હતા ચોરી. ત્યારે આ ચોરોને પકડવા કડોદરા પોલીસે તાજવીજ હાથ ધરી હતી. ત્યારે પોલીસને બાતમીદાર દ્વારા આરોપીઓના ઘરનું સરનામું મળતા કડોદરા પોલીસ આરોપીઓના ઘરે પહોંચી ગઈ હતી અને ફિલ્મી ઢબે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસને આરોપીઓના ઘરેથી 5 LED ટીવી અને 1 ફ્રીજ તેમજ ગુનામાં વપરાયેલી એક ઓટો રિક્ષા કબજે કર્યું હતું. બાદમાં પોલીસે બંને આરોપીઓને કડક પૂછપરછ કરતા જિલ્લાના કામરેજ તાલુકાના કોસમાડી મકાણા મેરેથોન વલથાણ જોખા ગામના ફાર્મ હાઉસમાં તેમજ પલાસના તાલુકાના ઓરથાણ અને નવસારી જિલ્લાના આરખ પારડી નામના ફાર્મ હાઉસમાં ચોરી કરી હોવાનું કબૂલ કરતા 7 જેટલા ચોરીનો ભેદ ઉકેલ્યા હતા. નિર્મલ પટેલ, ZSTV, કોસંબા. કડોદરા પોલીસ સ્ટેશનની ટીમે અમારા માનનીય SP સાહેબના માર્ગદર્શન હેઠળ 7 ચોરીનો પર્દાફાશ કર્યો છે. એ ગુનાના ડિટેક્શન કર્યા છે, જેમાં 2 આરોપી પકડાયા છે. એમાં 1 આરોપી છે દિલીપ ઉર્ફે કિશન અને બીજો આરોપી શેખર દગડુ નામનો આરોપી છે. આ બંને આરોપીઓએ અલગ અલગ 7-8 જગ્યાઓથી ફાર્મ હાઉસમાંથી ગ્રીલ તોડીને અંદરથી LED વગેરે બાઇક આવું ચોરી કરેલી છે, જે ટોટલ મુદ્દામાલ કડોદરા પોલીસને 1,12,000નો રિકવર થયો છે. આ બંને આરોપી છે એ પહેલેથી જ આ પ્રકારની MO વાળા છે. જે દિલીપ ઉર્ફે કિશન છે એની વિરુદ્ધમાં 4 ગુના નોંધાયેલા છે અલગ અલગ સુરત ગ્રામ્ય જિલ્લામાં, અને દગડુ છે એના વિરુદ્ધમાં ટોટલ 8 ગુના નોંધાયેલા છે.